સસ્તા અનાજના દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી હતી જેમાં તેઓની અમુક માંગણીઓનો સ્વીકાર સરકારે કરતા તેઓની હડતાલનો અંત આવ્યો છે એક વર્ષ પહેલા સરકારે તમામ સસ્તા અનાજના દુકાનધારકોને મિનિમમ વીસ હજાર રૂપિયા આપવાનું તથા છૂટક વેચાણ પર એક ટકો ઘટ આપવાનું કમિટમેન્ટ કર્યું હતું જેની અમલવારી થઈ ન હતી જેથી રાજ્યના બંને એસોસિએશન ઘણા લાંબા સમયથી સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો સાથે અનેક બેઠકો કરી હતી પરંતુ કમિટમેન્ટ બાદ પણ પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા થોડા દિવસો પહેલા પોરબંદર જિલ્લાના એકસો જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને સપ્ટેમ્બર માસનું કોઈ પણ રેશન ડીલર દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે અનાજનો જથ્થો ઉપાડશે કે ઉતારશે નહીં ચલણ જનરેટ કરશે નહીં અને દુકાનો ખોલશો નહીં તેવું જણાવ્યું હતું ત્યારબાદ ગઈકાલે સસ્તા અનાજના દુકાનદારોએ દુકાન ખોલી ન હતી દોઢ દિવસના તાળા લાગ્યા બાદ સરકારે આખરે રૂપિયા વીસ હજાર મિનિમમ કમિશનની માંગણીનો સ્વીકાર કર્યો છે અને અન્ય માંગણી માટે ચર્ચા કરી ઉકેલ લાવવા ખાતરી આપી છે ત્યારે આ હડતાલનો અંત આવ્યો છે ખાસ ખુશીની વાત તો એ કે છેલ્લી એક વર્ષથી અમારી જે મુખ્ય માંગણી હતી મિનિમમ વીસ કમિશનની એ ગુજરાત સરકારે અમારી સ્વીકારી લીધી છે એનો ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર પુરવઠા મિનિસ્ટર બાબા બાવવાળીયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર સાથે આ સપ્ટેમ્બર મહિનાથી જે વીસ હજારની માગણી હતી મિનિમમ પગારની એ અમને સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી આપવાનું સરકારે ચાલુ કરી આપશે જેથી સરકારનો ખૂબ ખૂબ આભાર બીજું હવે અમારી હડતાલ પૂર્ણ થયેલ હોય તો અમે ચલો જનરેટ કરવા માંડ્યા છે પરમિટ જનરેટ કરી લીધી છે અને અત્યારે સોફ્ટવેર ડાઉન હોવાને કારણે જનરેલ ચલણ હજી જનરેટ થવામાં વાર લાગે છે પણ જેવા અમારા ચલણ જનરેટ થઈ જશે પૈસા ભરાઈ જશે માલ આવી જશે એવું અમે વિતરણ ચાલુ કરી દેશું પોરબંદર જિલ્લામાં એસી હજાર જેટલા લાભાર્થીઓ છે ત્યારે હવે સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો અંત આવતા આ દુકાનદારો ચલણ ભરવા જશે અને માલ મંગાવી તહેવાર નિમિત્તે લાભાર્થીઓને અનાજ વિતરણ કરશે તેવું એસોસિએશનના પ્રમુખ રાજેશ ઠકરારે જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર